વાત સૌપ્રથમ વરસાદની તો રાજ્યમાં આજથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। આગામી 6 દિવસ રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે આજે અમરેલી ભાવનગર અને ભરૂચમાં પણ અતિ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે। સુરત નવસારી અને વલસાડમાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે। ત્યારે 19 જુલાઈએ પોરબંદર અને જૂનાગઢમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે। અમદાવાદ ખેડા આણંદ અને વડોદરામાં પણ ભારે વરસાદ પડશે। ત્યારે ભરૂચ સુરત વલસાડ અને ડાંગમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અમરેલી ભાવનગર નર્મદા તાપી અને નવસારીમાં પણ ભારે વરસાદની શક્યતાઓ। ત્યારે 20 જુલાઈએ વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। કચ્છ અને સુરેન્દ્રનગર સાથે જ બોટાદમાં પણ અતિ ભારે વરસાદ પડે તેવી સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। तो कई तारीखे क्या केवो वरसाद थई शके छे तेनी माहिती आपने पहोंचाड़ी दी है। नवसारी वलसाड अने दमणमां 18 જુલાઈએ વરસાદ પડવાની સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે મહત્વનું છે કે ભરૂચ અને સુરતમાં પણ વરસાદની સંભાવનાઓ છે। અમરેલી ભાવનગર નવસારી વલસાડ દમણમાં 19 જુલાઈની જો વાત કરવામાં આવે તો ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં 19 જુલાઈએ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। સાથે જ વાત 20 જુલાઈની કરીએ તો 20 જુલાઈમાં ક્યાંક એવો વરસાદ નર્મદા તાપી નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી અમરેલી અને ભાવનગર સાથે જ અમદાવાદમાં પણ 20 જુલાઈએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સાત દિનમાં પૂરે ગુજરાત કો બારિશ મળને કા સંભાવના હૈ। ગુજરાત રિજિયન કો સૌરાષ્ટ્ર કચ્છ કો આજ જો ડે વન કે લીએ યાની આજ ગુજરાત રિજિયન મેં મેની પ્લેસીસ મેં બારિશ હો સકતા હૈ ઓર કહીં કહીં જગહોં મેં ભારી બારિશ ભી હો સકતા હૈ। મોસ્ટલી જો ભારી બારિશ રહેગા સાઉથ ગુજરાત રિજિયન મેં, ઇવન કોસ્ટલ સૌરાષ્ટ્ર મેં ભી ભારી બારિશ હોને કા સંભાવના હૈ। જૈસે ગીર સોમનાથ અમરેલી જૂનાગઢ ઇવન ભાવનગર મેં હો સકતા હૈ ઓર સાઉથ ગુજરાત રિજિયન મેં જૈસે વલસાડ નવસારી ઇવન સુરત મેં ભી ભારી બારિશ હો સકતા હૈ। 19, 20, 21 ये तीन दिन में सबसे ज्यादा बारिश रहेगा गुजरात रीजन में भी सौराष्ट्र कच्छ में भी। फिशरमैन वार्निंग भी अगले 5 दिन के लिए साउथ गुजरात कोस्ट में रहेगा और नॉर्थ गुजरात कोस्ट के लिए 19, 20, 21 में यानी 19 से लेके 21 तक नॉर्थ गुजरात रीजन के लिए फिशरमैन वार्निंग रहेगा। सीजनल रेन का 63% रेन हो चुका है पूरे गुजरात स्टेट में।